સચિન પાલીવાલ ચોકડી પાસે રહેતા શ્રમજીવીઓ વચ્ચે ગત રાત્રે બીડીના મુદ્દે થયેલા ઝઘડામાં લાકડાના ફટકા મારી એકને રહેસી નાખવામાં આવતા સચિન જીઆઈડીસી પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 હુમલાખોરને ઝડપી પાડ્યા હતા. સચિન પાલીવાલ ચોકડી નજીક ફૂટપાથ પર રહેતા અને હમાલી કામ કરતા પવન સોહન ગરાસિયા અને તેની સાથે જ કામ કરતા અશોક ઉર્ફે જાડિયો પરમાર, રઘુ વિશ્વકર્મા, શિવા પાંડેસ, પંકજ રાજપૂત તમામ રાબેતા મુજબ ગત રાત્રે નજીકના જાનકી પોઈન્ટ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર સુવા ગયા હતા, જ્યાંથી આજે સવારે લોહીલોહાણ હાલતમાં પવન મૃત મળી આવ્યો હતો, જેની જાણ પાલીવાડ ચોકડી પાસે ફૂટપાથ પર રહેતા પવનના મામા શંકુભાઈ દુલિયાભાઈ નિનામા દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે સચિન જીઆઈડીસીના પીઆઈ એમવી તડવી સ્ટાફ સાથે ધસી આવ્યા હતા. શંકુભાઈએ ગત રાત્રે પવન ઉપરોક્ત તમામ સાથે ધાબા પર સુવા જઈ રહ્યો હતો તેને જોયા હોવાથી તેઓ વિરુદ્ધ શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ઉપરોક્ત ચારેયની અટકાયત કરી છે. પોલીસે ચારેયની હાથ ધરેલી પૂછપરછમાં ઝઘડાળુ સ્વભાવના અને પવને રઘુ પાસે બીડી માંગી હતી, પરંતુ રઘુએ બીડી નહીં હોવાનું કહ્યું હતું, જેથી પવને રઘુ સાથે ઝઘડો કરી લાકડાના ફટકો મારી દીધો હતો. જોકે ત્યારબાદ પવન ત્યાંથી ચાલ્યો ગયો હતો અને પરત આવી પુનઃ ઝઘડો કર્યો હતો, જેથી ચારેય જણાએ ભેગા મળી પવનને ફટકા વડે માર મારી રહેશી નાખ્યો હતો.